જલા બાપા, કોઈ લશ્કર વીરપુર માંથી આવી રહ્યું છે. હાપતા હાપતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલા બાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા. ક્યાંથી આવે છે ઈ તો ખબર નથી, પણ 100 થી 150 ઘોડા હશે, ફિમફોટા ઉડાડતા આવી રહ્યા છે. ભંડારીજી, જલા ભગતે બૂમ મારી. અંદરથી વીરબાઈમાંએ હુંકારો ભણ્યો અને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે, એ બાપડા જણ ભૂખા હશે, કોણ જાણે ક્યારે નિશ્રા હશે. જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું. એ ઘણું પડ્યું છે પ્રભુ, જાઓ જલ્દી જાઓ, કે ટાણાના ભૂખા હશે રામ જાણે, કહીને ભંડારીએ લાડવા અને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડા સેવકને ઉપડાવ્યા ને લઈને તો પાદરમાં આવીને ઊભા. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આબ આખું ઢકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા સવારે પ્રવેશ કર્યો, જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, એ રામ રામ. અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું, ઘોડો એકદમ ઝાડ થઈ ગયો. ઘોડાના ડેલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ રામ, અસવારે જવાબ દીધો અને ભગત સામે જોયું. નીચે ઉતરો મારા રામ, આ પ્રસાદ લેતા જાઓ. જલા ભગતે બે હાથ જોડીને કહ્યું. કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કૂણી લાગણીની રેખાઓ અંકાય. ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી, 150 માણસ છીએ. એ બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે. આ ઘોડાને જરાક આરામ દો ને તમે નીચે ઉતરો. તમે કોણ બાપા? સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો. મને જગત ચલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે 150 જેટલા સિપાહીઓને લાડવાને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તેથી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ. 150 માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પહોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રાના મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે ભગત, બધાને લાડવાને ગાંઠિયા આપે છે, પાદરમાં ઉભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે જલો ભગત ત્યાં ઉભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજે રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો, એક આંખ જરાક ઝીણી, સફેદ બાસ્તા જેવું કેડિયો, મોઢામાંથે દેવતાઈ તેજના ફુવારા ઉડે, નિર્દોષ ચહેરો. બાપુ, ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ. ભગત, આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો? બાપુ, જે આખી દુનિયાનું પાલન કરે છે એ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે? એની ધજાને વિસામે હંધુઈ થઈ રહેશે બાપુ. ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખ્યા જોઈ રહ્યા હતા. બે હાથ જોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું, ભગત, માગો માગો, તમે માગો એ આપું. જલા ભગત હસ્યા. બાપુ, શું માંગું? ઠાકર મહારાજની મહેર છે, 1000 હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે બાપ. ધ્રાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું, ભગત, અમે ક્ષત્રિય લોક, અમે પ્રસાદ પણ એમને એમ ના લઈએ. તમારું ઋણ ભગત અમારે માથે ચડ્યું છે ને અત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે, 2 પૈસા વાપરવાનો અમારો આ સમય છે ને. જલા ભગતે કહ્યું, બાપુ, જો તમારા જીવને તાણ રહેતી હોય તો આપના રાજમાંથી સારા એવા પથરા મોકલાવી દેજો. જમીન નહીં, જાગીર નહીં, સોનું રૂપું કે રૂપિયા નહીં, ને આ લોહાણો પથરા માંગે છે. મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીક વાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા, પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ, એ જ નિર્મળ સાદગી ને શાંતિ. ભગત માગી માગીને પથરા માંગ્યા? તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાઈ ગયું, બાપુ, ઠાકર મહારાજાના વિહામે જે આવે એ રોટલા ખાઈને જાય. ઘણી વાર સાધુને સંતોનો મેળો થઈ જાય,
એવે ટાણે ઘંટીનો લોટ પૂરો નથી થતો. દળના દળાવવા પડે છે, પણ નાની ઘંટલીઓમાં કેટલો લોટ દળાય? જો સારા પથરાની મોટી ઘંટી હોય તો વધુ લોટ ઉતરે. મેં સાંભળ્યું છે કે ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બહુ સારા છે, તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું, પણ જમીન જાગીર માંગો. અરે, તમારા આ આશરા ધર્મ માટે જોઈએ તો 8-10 ગામ આપું. જલા ભગતે બે હાથ જોડ્યા. બાપુ, અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાસ કેવા? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની, અમારાથી ધરણીના ધણી ના થવાય. બાપુ, અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે ટુકડો સૌને દઈએ. પણ ભગત, મારા રાજમાં તમને જગા કાઢી આપું, ત્યાં આવીને આશરા ધર્મની ધજા બાંધો. બાપુ, હું કોણ ધજા બાંધવા વાળો? આ તો ઠાકર મહારાજની ધજા છે, એની મરજી હશે એ ક્યાં લગી ફરકતી રહેશે બાપુ? ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈને દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા. ને હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આપ્યા. એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટીઓ બનાવી. બળદથી ચાલે એવી વિશાળ ઘંટીઓમાં રોજ 8-10 મણ દળનું દળાવવા લાગ્યું. રોજના 8-10 મણ લોટમાં 1000 માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું. મિત્રો, વીરપુરના જલારામ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો.